રેડી સ્ટાર્ટ જ્યારે વિશ્વ સ્તરે ક્રૂડના ભાવ વધવા શરૂ થયા હતા ત્યારે ફુગાવાનો દર પણ વધવા લાગ્યો હતો અને સરકારે તેમજ રિઝર્વ બેન્કે અનેકવિધ પગલાં લઈ ફુગાવો ડામવા પ્રયત્નો કર્યા હતા આજે પણ તે ચાલુ છે મોંઘવારી ફુગાવાને કારણે વધી છે ચારેય બાજુ મોંઘવારીથી ત્રસ્ત લોકોએ સારો એવો કર્યો પણ સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટ એટલે કે પેટ્રોલ ડીઝલ ગેસ વગેરેના ભાવો વધાર્યા બળતણના ભાવો વધતા જ ચીજવસ્તુઓનું આવાગમનનો ખર્ચ વધુ થવા લાગ્યો અને ભાવો વધ્યા આમ સરકાર કે વિપક્ષો પ્રજાને રાહત આપવામાં તદ્દન નિષ્ફળ ગયા છે છેલ્લા અઠવાડિયાથી વિશ્વ સ્તરે ક્રૂડના ભાવોમાં ઘટાડો શરૂ થયો છે ક્રૂડના ભાવો ઘટવાની સાથે જ ફુગાવાનો દર પણ ઘટવો શરૂ થયો છે ત્રીસ ઓગસ્ટે પૂરા થતા સપ્તાહમાં ફુગાવાનો દર બાર બાર ચોત્રીસથી ઘટીને એક ટકા નોંધાયો હતો આગલા વર્ષની સરખામણી કરીએ તો તે વખતે તે ત્રણ પોઈન્ટ બે ટકા જ હતો આરબીઆઈએ લક્ષ્યાંક સેટ કર્યો છે તે પાંચ પોઈન્ટ પાંચ ટકાનો પણ તેની સરખામણીએ તે હજુ પણ વધુ છે કહી શકાય કે તે બમણો છે એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવો ઘટે છે અને બીજી તરફ કડક આર્થિક પગલાંની અસર જણાય છે જો કે અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે ઘટાડાનો દર શરૂ થાય તે પહેલા ફુગાવો હવે આ સ્તરની આસપાસ સ્થિર રહેશે વાર્ષિક દરે ફુગાવો ઘટે છે પણ અઠવાડિક દ્રષ્ટિએ પ્રાથમિક ચીજવસ્તુના ભાવમાં જીરો પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થાય છે શાકભાજી દાળ વગેરેના ભાવો વધ્યા છે બળતણના સ્થિર છે ખાદ્ય તેલોના ભાવ ઘટ્યા છે પણ સિમેન્ટ વગેરેના ભાવો ઘટ્યા છે આ ક્રૂડના ભાવ ઘટાડા બાદ ફુગાવો ઘટ્યો અને તે પણ સતત ત્રીજા અઠવાડિયે પણ પેટ્રોલ ડીઝલ કે રાંધણ ગેસના ભાવોમાં ઘટાડો સરકાર કરવા ઈચ્છતી નથી કારણ કે સરકારનું કહેવું છે કે આ પ્રોડક્ટમાં જે સબસિડી અપાય છે તેને કારણે તેમજ અગાઉ જે ભાવ વધ્યો હતો તેને કારણે તેલ કંપનીઓ આજે પણ કરોડોની ખોટ સહન કરે છે આવી જ રીતે સમયમાં ભારતીય રૂપિયો ડોલર સામે વધુ મજબૂત બન્યો હતો તેમાં ફરી અસ્થિરતા સર્જાઈ છે અને તે ગબડી રહ્યો છે મૂડી પ્રવાહમાં ઘટાડો નોંધાયો છે ઓઇલ કંપનીઓની ડોલરની માંગ ચાલુ જ છે જોકે ડોલરની મજબૂતી નવાય પમાડે તેવી પણ છે એક એકે બ્રિટનની સ્થિતિ સાહીઠ વર્ષમાં સૌથી વધુ ખરાબ છે ડોલર